ગુજરાતમાં આજે સવારની સ્થિતિએ જે કોવિડ-19ની જે પરિસ્થિતિ છે ગત અખબારી યાદી પછી અત્યાર સુધી 19 પોઝિટિવ કેસીસ આવ્યા છે. એક પણ મરણ આજે કોવિડના લીધે નોંધાયું નથી, થયું નથી. અને આજે એક વ્યક્તિ ડિસ્ચાર્જ પણ થઈને ઘરે ગયા છે. અને ગત અખબારી યાદી પછી જે નવા કેસીસ આવ્યા છે એનું આખું આપણે લિસ્ટ જોઈ લઈએ તો એક 60 વર્ષના સ્ત્રી છે અમદાવાદના, લોકલ ટ્રાન્સમિશન. 65 વર્ષના સ્ત્રી અમદાવાદના, 24 વર્ષના મહિલા અમદાવાદના, 33 વર્ષની મહિલા અમદાવાદ, 59 વર્ષના મહિલા અમદાવાદ. એ સિવાય 64 વર્ષના પુરુષ અમદાવાદ, કે જેમને દિલ્હી ટ્રાવેલ હિસ્ટ્રી પણ છે. 53 વર્ષના પુરુષ અમદાવાદ, જે પણ દિલ્હીથી ટ્રાવેલ કર્યાનું હિસ્ટ્રી છે. બીજા એક 65 વર્ષના પુરુષ દિલ્હી ટ્રાવેલ કર્યાનું હિસ્ટ્રી છે. એ જ રીતે અમદાવાદના બીજા એક 26 વર્ષ અને એક 41 વર્ષના પુરુષ પણ છે, કે જેમને પણ દિલ્હીથી, એટલે જેને આપણે આંતરરાજ્ય ટ્રાવેલ છે એનું હિસ્ટ્રી છે. એની સિવાય એક 40 વર્ષના પુરુષ, જેમને લોકલ ટ્રાન્સમિશન પોઝિટિવ કોન્ટેક્ટમાં આવ્યા છે, તે એક 25 વર્ષના પુરુષ અમદાવાદના. હવે એ સિવાય છેલ્લા એક 64 વર્ષના એક પુરુષ અમદાવાદના, જેમને પણ દિલ્હીનું ટ્રાવેલ હિસ્ટ્રી છે. હવે આ સિવાય પાટણના 3 લોકો છે, એક 33 વર્ષના પુરુષ, 21 વર્ષના પુરુષ અને એક 48 વર્ષના પુરુષ. આ બધી ડિટેલ્સ તમને આપી દેવામાં આવશે. 13 અને પાટણમાં 3. આ પાટણના 3 પણ એસ્ટાબ્લિશ થયા છે, પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં આવ્યા છે એવા. ભાવનગરની એક 29 વર્ષના મહિલા છે, જે પણ લોકલ ટ્રાન્સમિશનનું કેસ છે. આણંદમાં એક 54 વર્ષના પુરુષ, એ પણ લોકલ કેસ છે. સાબરકાંઠામાં એક 33 વર્ષના પુરુષ છે, જે પણ લોકલ ટ્રાન્સમિશન. એમ કરીને ટોટલ આપણે જે વાત કરી 19 કેસ છે આજે. અને આ 19 પૈકી જે રીતે અત્યારે બ્રેકઅપ કરવામાં આવ્યું, 13 અમદાવાદના હતા અને બીજા અલગ અલગ જે હમણાં બતાવવામાં આવ્યા એ પ્રકારે અલગ જિલ્લાના વિસ્તારના છે. એક જે પેશન્ટ રાજકોટના છે, 37 વર્ષના પુરુષ, સાજા થઈને એમની ટ્રીટમેન્ટ પૂરું થઈ ગઈ અને સિનર્જી હોસ્પિટલ રાજકોટમાં હતા અને ત્યાંથી સાજા થઈને ઘરે આજે ડિસ્ચાર્જ થઈને નીકળી ગયા છે. આ એક પોઝિટિવ ન્યૂઝ છે આપણા બધા માટે. અને આજની સ્થિતિએ જે 165 કેસીસ આપણા જે પોઝિટિવ આવ્યા છે એ પૈકી 126 જેટલા લોકો સ્ટેબલ છે, એકદમ કોઈ પ્રોબ્લેમ વગર. અને 4 એવા દાખલ દર્દી જે છે એમાંથી 4 એવા છે કે જેમને વેન્ટિલેટર પર રાખવાની અત્યારે પરિસ્થિતિ છે. એ સિવાય 23 જેટલા લોકો સાજા થઈને નીકળ્યા છે. જેમ કહ્યું છે, આજે 1 અને આમ ઉત્તરોત્તર ગઈકાલ સુધી 22 જણ, આજે 1 અને ઉત્તરોત્તર હવે બીજા બધા પણ જેમ જેમ સાજા થશે ડિસ્ચાર્જ થઈને જશે. આ સિવાય ખાસ અગત્યની વિગત એ પણ છે કે ગઈકાલે જેમ કહેવામાં આવ્યું, આપણે એક ખાસ ટેસ્ટિંગ જે છે એમાં ઉમેરો પણ કર્યો છે. અને આજ દિન સુધી અત્યાર સુધી જે ટોટલ ટેસ્ટ થયા છે 3040 ટેસ્ટ આપણે કર્યા છે. એમાંથી 165 પોઝિટિવ આવ્યા છે, 2835 જેટલા ટેસ્ટ નેગેટિવ છે અને 41 ટેસ્ટ હમણાં પેન્ડિંગ છે. અને જેની વિગત આવતાની સાથે તમને નેક્સ્ટ પ્રેસ બ્રીફિંગમાં આપવામાં આવશે. ખાસ 1100 નંબરની જે હેલ્પલાઇન છે એમાં પણ મોટી સંખ્યામાં લોકોના ફોન્સ આવે છે. અત્યાર સુધી 1775 જેટલા ફોન કોલ્સ આવ્યા છે. હજી ફરી બધાને અનુરોધ કરશું કે જેટલા પણ આઇસોલેશનમાં છે, ક્વોરન્ટીનમાં છે, કંઈ પણ પ્રશ્ન હોય તમારા હેલ્થને લગતા, મેન્ટલ હેલ્થને લગતા, સાયકિયાટ્રિક હેલ્પ, સાયકોલોજિસ્ટના મદદની જરૂરત હોય તો આ નંબર પર બિલકુલ કરજો. એન્ડ આપણી ટીમ 24/7 આપણી ટીમ ઉપલબ્ધ છે. એ સિવાય ઈમેલથી પણ ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. હવે એ બધાને કમ્પાઇલ પણ કરીને બધા જે સારા સારા આપણા તજજ્ઞો છે એ લોકો દ્વારા આજે એક એક પ્રશ્ન, ઘણા બધા રિપીટ પણ થયા છે, એના જવાબો પણ આપવાની પ્રક્રિયા કરવામાં આવી છે. હવે ખાસ
ગઈકાલે જે રીતે સાંજે વિગત આપવામાં આવી, હકીકત એવી છે કે આપણી ટોટલ જે ક્લસ્ટર્સ છે ત્યાર સુધી આપણે ડિસ્ટ્રિક્ટ બ્રેકઅપ પણ હમણાં આપીએ, અત્યાર સુધીના જે 165 કેસીસ છે એની વિગત આ રીતે છે. કુલ અમદાવાદની અંદર અહીંયા રાખી દો 77 કેસીસ આવ્યા છે અમદાવાદ જિલ્લામાં. એમાં વિદેશથી પ્રવાસ કરીને આવેલા કેસીસ 15 હતા. આંતર રાજ્ય જે ટ્રાવેલ કરીને આવ્યા છે એવા 27 કેસીસ છે, અને લોકલ કેસીસ જે છે 35 જેટલા છે. સુરતમાં 19 જેટલા કેસીસ છે ટોટલ. એ પૈકી 5 એવા છે કે જે વિદેશ ટ્રાવેલ કરીને આવ્યા છે, 1 આંતર રાજ્ય અને 13 લોકલ. રાજકોટ 10, વડોદરા 12, ગાંધીનગરમાં 13 જેટલા કેસીસ અત્યાર સુધી પોઝિટિવ થયા છે. ભાવનગર 14, કચ્છની અંદર 2 કેસીસ પોઝિટિવ આવ્યા છે. મહેસાણામાં 2 કેસ, ગીર સોમનાથના પણ 2 કેસ, પોરબંદર જિલ્લાના 3 કેસ, પંચમહાલમાં 1, પાટણમાં 5, છોટાઉદેપુરમાં 1, જામનગર 1, મોરબી 1, આણંદ અને સાબરકાંઠામાં પણ 1-1 કેસ. એમ કરીને કુલ 165 કેસીસ, જેમાંથી વિદેશથી જે ટ્રાવેલ થઈને ડાયરેક્ટ જેમને આ કેસ બીમારી લાગી હોય અને પોઝિટિવ થયા હોય એવા 33 છે. આંતર રાજ્ય મુસાફરી કરીને આવ્યા છે એ સંખ્યા આજે અત્યાર સુધી 32 થાય છે. અને જે લોકલ એટલે આ બધા પોઝિટિવ કેસીસ જે વિદેશ કે આંતરરાજ્યથી આવ્યા એમનાથી સંક્રમણ થયેલા એવું માનવાના કારણ છે, એવા 100 કેસીસ આપણા લોકલ ટ્રાન્સમિશનના થયા છે. આ રીતની વિગત છે. હવે આજે ખાસ કાલે જે આપણી હાઈ પાવર્ડ કમિટી હોય છે જેમાં આપણા માનનીય સીએમ સાહેબ અધ્યક્ષપણા હેઠળ એમની ચેર હેઠળ લીડરશીપ હેઠળ જે આ રિવ્યૂ મીટિંગ રોજે રોજ થતી હોય છે એમાં ગઈકાલે પણ જે એક અગત્યનું નિર્ણય લેવામાં આવ્યું હતું એ મીટિંગમાં આપણા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી પણ હોય છે, અને એ જ રીતે MOS હોમ પણ હાજર રહેતા હોય છે, અને બધા જ સિનિયર ઓફિસર્સ ચીફ સેક્રેટરી સાહેબથી માંડીને બધા સિનિયર અધિકારીઓ પણ એમાં ભાગ લેતા હોય છે. કાલે એવો એક અગત્યનું નિર્ણય લેવામાં આવ્યું હતું કે જે આવા 15 ક્લસ્ટર્સ, કેમ કે આ બધા કેસીસ જે છે એનું મેપિંગ કરીએ તે એવા હોટસ્પોટ્સ નીકળે છે, ક્લસ્ટર્સ નીકળે છે કે જ્યાં વધારે પ્રમાણમાં કેસીસ કોન્સન્ટ્રેટેડ છે, એટલે વધારે કેસીસ આ વિસ્તારોમાં થયા છે એવી હકીકત નીકળી આવી છે. તો આ બધા હોટસ્પોટ્સની અંદર એક અગત્યનું ગઈકાલે એક્શન પ્લાન ને ઓપરેટ કરવા માટેનું એક ડિસિઝન લેવામાં આવ્યું હતું, એક આખું ઓપરેશન ફોર હેન્ડલિંગ ઓલ ધીઝ હોટસ્પોટ્સ. એમાં એવું ડિસિઝન લેવામાં આવ્યું હતું કે એકદમ સ્ટ્રિક્ટ અને ટોટલ લોકડાઉન, જેથી અંદરની કોઈ પણ વ્યક્તિ બહાર ન જઈ શકે અને બહારના વ્યક્તિઓ પણ અહીંયા અંદર ન આવી શકે, જેથી કે આ વિસ્તારોથી ચેપ બહાર ન જઈ શકે, અને એ જ રીતે બહારના લોકો પણ આ વિસ્તારના કદાચ ચેપ હોય તો એમાં ન આવી શકે, અને સ્ટ્રિક્ટ લોકડાઉન આ વિસ્તારની અંદર, જેથી કે વિસ્તારની અંદર પણ જે લોકો પોઝિટિવ હોય થોડા ઘણા કે વધારે એમની ચેપ બીજા લોકોને બિલકુલ ન લાગે, એટલે આપણે કમ્પ્લીટ લોકડાઉન અને એનું સ્ટ્રિક્ટ અમલનું એક ડિસિઝન લીધું. મેક્સિમમ ટેસ્ટિંગ, એટલે આપણે ગઈકાલની જ વાત કરીએ તો ટોટલ અત્યાર સુધી બધા સેમ્પલ્સ હજી આવી રહ્યા છે 1000 ઉપરાંત આપણે ગઈકાલના દિવસે ટેસ્ટિંગ કર્યા છે. એ બધા અલબત્ત દિવસ દરમિયાન અત્યારે ટ્રાન્સપોર્ટ કરીને, કેમ કે આ સેન્ટર્સ ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ બધે છે આવા હોટસ્પોટ્સ, એ બધા દિવસ દરમિયાન અહીંયા આવી જશે, એની ટેસ્ટિંગ કરીને લગભગ સાંજ સુધીમાં આપણે ગઈકાલ રાત્રે અને અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે એના આંકડા અને ડેટા આપીશું. પણ જેટલા પણ ટેસ્ટ્સ લઈએ છે, એઝ વી હેવ ટોલ્ડ યુ, એ વિસ્તારોમાં લોકડાઉન સ્ટ્રિક્ટલી અમલમાં મૂકવામાં આવે છે. જે સિમ્પ્ટોમેટિક લોકો છે એમને તરત જ આઇસોલેટ પણ કરીએ છીએ, કેમ કે સસ્પેક્ટેડ છે કેસ આપણે પોઝિટિવ આવે ત્યાર સુધી પણ આપણે ચાન્સ નથી લેવા માંગતા. આ પ્રક્રિયાને બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરવામાં આવે છે.
એજ રીતે જે આઇસોલેટ કરેલા જે પોઝિટિવ લોકો છે એમને તો આઇસોલેટ કરીએ છે, પણ જે લોકો બહારના ટ્રાવેલની હિસ્ટ્રી સાથે આવ્યા છે એમના ટેસ્ટ નેગેટિવ હોય તો પણ આપણે એમને ક્વોરન્ટીનમાં મૂકીને 14 દિવસ સુધી ક્વોરન્ટીનમાં રાખીએ છીએ અને 7 દિવસ પછી ફરી ટેસ્ટ કરશું. કેમ કે જેમ આપણે રિપીટેડલી કહીએ છીએ કે આ જે વાયરસ છે એની ઇન્ક્યુબેશન પીરિયડ એટલે એ શરીરની અંદર એ ખરેખર એ રોગને એના વાયરલ લોડ વધારે એટલા સમયમાં આપણે ફરી ટેસ્ટ કરશું તો પોઝિટિવ થવાની સંભાવના છે એમ માનીને આપણે રિપીટ કરશું જ્યાં જ્યાં ટેસ્ટ નેગેટિવ આવ્યું છે. એ સિવાય આ સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવાનું પણ ગઈકાલે નિર્ણય લીધો હતો. એકદમ ચોખ્ખાઈથી સફાઈથી સેનિટાઈઝેશન માટેની પણ વ્યવસ્થા, જેથી કે આ વિસ્તારમાં પણ ચેપ જે છે બિલકુલ એને આપણે કન્ટેન ડામી શકીએ. અને ઓફકોર્સ હાઉસ ટુ હાઉસ ડિટેલ્ડ સર્વેલન્સ, મેડિકલ સર્વેલન્સ, અને એના માટે આપણી હેલ્થ ટીમ પોલીસ ટીમ સાથે પણ જઈ રહી છે. એના માટે આપણે અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો જેમ ગઈકાલે કહેવામાં આવ્યું, ટોટલ આપણા 15 ક્લસ્ટર્સ છે. અમદાવાદની અંદર 8 ક્લસ્ટર્સ, ભાવનગરમાં 2, વડોદરામાં 2 અને સુરતમાં 3. હવે એ રીતના જે 15 ક્લસ્ટર્સ છે એની અંદર આપણે મોટી સંખ્યામાં ટીમ્સને પણ ત્યાં ડિપ્લોય કરી છે. એટલે આપણે જોઈએ તો અમદાવાદની અંદર ટોટલ 24 ટીમ, જેમાં 120 જેટલા વર્કર્સ હાઉસ ટુ હાઉસ, અને એમાં અલગ 3-3 શિફ્ટમાં પણ લોકો કામ કરે છે, અને 14,075 જેટલી વસ્તી આ હોટસ્પોટની અંદર, જે ઓપરેશન આ એક્શન પ્લાનનું જે ઓપરેશન છે હોટસ્પોટ માટે એની અમલીકરણમાં કવર્ડ છે. એ જ રીતે વડોદરાની અંદર 2 વિસ્તાર છે. અમદાવાદ મેં જેમ ગઈકાલે કહેવામાં આવ્યું 8 વિસ્તારો છે કે જેની અંદર આ રીતે આટલી વસ્તી છે. વડોદરામાં 2 વિસ્તાર છે, ટોટલ 3 ટીમ્સ ત્યાં કામ કરી રહી છે, 18 જેટલા વર્કર્સ પૂરા ટીમામાં અને 5,102 જેટલા વસ્તીમાં કામ કરી રહી છે, અને સાથે ઓફકોર્સ ફૂલ પોલીસ પ્રોટેક્શન અને જે આપણે બીજા મ્યુનિસિપાલિટી મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ્સ પણ ખરા એમને સાથે મદદમાં. ભાવનગરની અંદર ટોટલ 5 વિસ્તાર છે, એમાં 30 ટીમો કામ કરી રહી છે અને ટોટલ 140 જેટલા વર્કર્સ ત્યાં છે અને 90,000 જેટલી વસ્તી. આ વિસ્તાર મોટો છે પ્રમાણમાં એટલે એની સર્વેક્ષણ, સર્વેલન્સ, સેનિટેશન એ બધા કામ માટે આ ટીમ કામ કરી રહી છે. રાજકોટમાં 7 વિસ્તાર માટે 7 મેઇન ટીમ્સ અને 28 જેટલા વર્કર્સ છે ત્યાં અને 3,000 લોકોની વસ્તીની આ એરિયા છે જેને કમ્પ્લીટ સીલ કરી દેવામાં આવી છે, આખું બોર્ડ લગાવીને, અને દેર ઇઝ એબ્સોલ્યુટલી અંદરથી ત્યાંના વિસ્તારના લોકોએ લોકડાઉનનું અક્ષરશઃ અમલ કરવાનું જ છે. કોઈ પણ એમની જીવન જરૂરિયાત વસ્તુ માટે પણ સરકારે એવી વ્યવસ્થા કરી છે કે એસેન્શિયલ સર્વિસીસ એમને બિલકુલ એમના ત્યાં મળી રહે, એમને કોઈ તકલીફ ન થાય, પણ લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે જેથી કે એમની મેડિકલ કન્ડિશન, એમનું હેલ્થ બિલકુલ આપણે બધાનું સાચવવા માંગીએ છીએ. ઈચ્છીએ છીએ કે કોઈ પેશન્ટ કે કોઈ વ્યક્તિ બીજાને ઇન્ફેક્ટ ન કરે અને જેટલા સિટીઝન્સ છે એમાં કોઈ હવે વધારે પોઝિટિવ કેસીસ થવાની સંભાવના ન રહે. એ જ રીતે સુરતની અંદર 2 વિસ્તાર છે, 10 ટીમો, 22 વર્કર્સ અને 31,000ની વસ્તી એને પણ આ રીતે કમ્પ્લીટલી સીલ કરવામાં આવેલ છે. એમ કરીને ટોટલ 74 ટીમ્સ, 24 વિસ્તાર રાજ્યભરમાં આ 5-5 શહેરોમાં અને બધા થઈને 328 જેટલા સ્પેસિફિક વર્કર્સ અને વસ્તી છે 1,45,000. એટલે આ રીતની ટોટલ આપણી જે ગઈકાલે સાંજની મીટિંગમાં એક હોટસ્પોટ ઓપરેશન એના માટેનું જે એક્શન પ્લાન નક્કી કર્યું હતું એને આ રીતે કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. અને હજી ફરી આજે આપણે બધાને અનુરોધ કરશું કે લોકડાઉનના પીરિયડમાં આપણે બિલકુલ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ જ, સાથે આપણે લેટ અસ રિસ્પેક્ટ અવર બોડી, એટલે આપણા શરીરને પણ આપણે બિલકુલ એને રિસ્પેક્ટ કરીએ. આજે વિશ્વ આરોગ્ય દિવસ છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે આપણા જે ફેફસા આ ડિઝીઝની અંદર કોવિડ-19માં બેઝિકલી લંગ્સને જઈને આ વાયરસ બિલકુલ પછી છેલ્લે કમ્પ્લીટલી ડિસ્ટ્રોય કરી દેતું હોય છે. એટલે આપણા જે લંગ્સ છે, ફેફડા છે, એની અંદર એનું જે ટોટલ ક્ષેત્રફળ એને જો ખોલીને રાખવામાં આવે તો એક સરસ ટેનિસ કોર્ટ, ટેનિસ રમીએ છીએ એવા કોર્ટના ક્ષેત્રફળ જેટલી એરિયા આપણા લંગ્સ દરેક હ્યુમન બિઈંગના, આ એક કુદરતે ખૂબ જ એક વિશિષ્ટ વસ્તુ કરી છે. આનું
એક ભાન સાથે એને રિસ્પેક્ટ સાથે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે કરીએ છીએ, જે રીતે આપણા ત્યાં પરંપરાગત રીતે પણ યોગ અને પ્રાણાયામ એટલે આપણે બિલકુલ જેને કહીએ માઇન્ડફુલ બ્રીધિંગ એટલે એકદમ શાંતિથી શ્વાસ લેવાની પ્રક્રિયા આપણે અપનાવીએ, એ જ રીતે દિવસ દરમિયાન સતત દર અડધા કલાકે તમતમતું ગરમ પાણી આપણે જો પી શકીએ તો એનાથી પણ આ બધી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને આ શ્વાસ બ્રીધિંગ આઉટથી પણ આપણે ઘણી વખતે કિડનીઝ માટે કહીએ છીએ કે એક્સક્રીટરી ઓર્ગન્સ છે, પણ એ જ રીતે આપણા લંગ્સ પણ લગભગ બોડીની અંદર જે ટોક્સિન્સ છે એ 70% આપણા લંગ્સ પણ આ બ્રીધિંગ એટલે શ્વાસ લેવાની પ્રક્રિયા સાથે કરે છે. એટલે આપણે જો બિલકુલ આપણી રિધમિક બ્રીધિંગ એકદમ સારી રીતે શાંતિથી શ્વાસ લઈએ અને શ્વાસ પર ધ્યાન રાખતા અત્યારે લોકડાઉનની પ્રક્રિયા છે, ઘરે છીએ, ત્યારે આ બધી વસ્તુઓ પ્રેક્ટિસ કરવાથી આપણી લાઇફસ્ટાઇલ પણ ઇમ્પ્રૂવ થાય, યોગા પણ જો પ્રેક્ટિસ કરી શકાય એના માટે આયુષ મંત્રાલયે ખૂબ ડિટેલ્ડ ગાઈડલાઇન્સ આપ્યા છે. એમાં અનેક પ્રાણાયામના એક્સરસાઇઝીસ છે, અનુલોમ વિલોમ ભસ્ત્રિકા, એ બધું પણ આપણે જો કરી શકીએ તો ખરેખર આપણા લંગ્સ પણ મજબૂત થશે, આપણી ઇમ્યુનિટી પણ વધશે અને બીજા કોઈ પણ ડિઝીઝ ઇન્કલુડિંગ COVID-19ને પણ એમાં એની સામે લડવા માટે પણ આપણને રોગ પ્રતિકારક શક્તિ મળતી રહેશે. અને અહીંયા પણ આપણે આપણા જે પત્રકાર પરિષદમાં પણ ફોલો કરવાનું શરૂ કર્યું છે કે આપણે ગોલ્ડન મિલ્ક એટલે દૂધની અંદર હળદર નાખીને ગરમ દૂધ એક આપણે અહીંયા સર્વ કરી રહ્યા છીએ, એ રીતે તમામ લોકોને પણ અનુરોધ કે દિવસમાં એક કે બે વખત હોટ મિલ્ક વિથ ટર્મરિક લે તો એ બધાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ ખાસ બધાને અપીલ કર્યું છે કે આપણા જે પરંપરાગત આ બધા પ્રેક્ટિસીસ છે ઇમ્યુનિટી એ રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરવા માટે આપણે બધાએ કરીએ, અને સાથે સાથે આપણા શરીરના પણ જે બધા ઓર્ગન્સ કર્મયોગીની જેમ કામ કરે છે, આપણું હૃદય છે, આપણા લંગ્સ છે, અવિરત આ બધા કામ કરતા હોય છે ને, તો કેન વી એક્નોલેજ ઇટ, આપણે આપણા શરીરના બધા અંગોને પણ એક થેન્ક્સ કહીએ. અને આપણે પણ લેટ અસ સ્લો ડાઉન, આપણી ઊંઘ જે છે પર્યાપ્ત માત્રામાં ઊંઘ થાય, આપણે જે ખાવાનું આહાર પણ છે વધારે પડતું નહીં પણ મિતાહારી જેને કહીએ છીએ પણ પૌષ્ટિક આહાર લઈએ, અને એ જ રીતે જેટલું બને ફિઝિકલ એક્સરસાઇઝ, યોગ કે ઘરની અંદર સ્ટેટિક વોકિંગ કે જ્યાં કોઈ એવા વિસ્તાર હોય કે ઘરમાં આજુબાજુ જગ્યા હોય તો તમે લોકડાઉનની ઉલ્લંઘન કર્યા વગર પણ વોકિંગ કરો, એટલે આ બધું કરવાથી લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આ બધા પણ એમાં પણ એક સુધારો આવશે. થોડું સ્ટ્રેસ વગર, ટેન્શન ફ્રી, અને આ રીતે આપણે કરીએ, અને જેટલું બને આપણે લાફ્ટર ઇઝ ઓલ્સો અ ગુડ મેડિસિન, એટલે હાસ્ય પણ આ સંજોગોમાં ઇફ યુ કેન કીપ યોર સેલ્ફ હેલ્ધી વિથ સમ લાફ્ટર આ પણ બધા માટે સારું છે. અને ફરી બધાને અનુરોધ કરીએ છીએ કે તમારા હિત માટે, આપણા સૌના હિત માટે લોકડાઉન એમાં આખા દેશ માટે સમયસર આ ખૂબ ઉપયોગી નિર્ણય લેવામાં આવ્યું છે, પણ જો આપણે બધા એક સંકલ્પ કરીને, કેમ કે આમાં થોડા ઘણા લોકો પણ આનું ઉલ્લંઘન કરશે તો આપણને આનું ફળ નહીં મળે, એટલે કલેક્ટિવલી એઝ અ ગ્રુપ ઇફ વી ઓલ ડિસાઇડ કે આપણે આ લોકડાઉનનું અનુપાલન બિલકુલ 100% દરેક વ્યક્તિ કરે તો ખરેખર આ COVID-19 જે બીજા યુરોપિયન દેશોમાં, બીજા બધા દેશોમાં જે રીતે ફેલાયું છે, આપણે ચોક્કસ આપણા ત્યાં કોશિશ બધા કરશું તો આ વસ્તુ ફેલાય નહીં એવી અમને પૂરી વિશ્વાસ છે, પૂરી આશા છે. મારે ખૂબ આનંદ સાથે કહેવાનું છે કે આપણા જેટલા પણ ગામ કક્ષાએ સરપંચશ્રીઓ છે એ બધાએ બહુ જ આને સરસ રીતે ઉપાડ્યું છે. આપણે આપણા સેટકોમ દ્વારા પણ બધી આશા બહેનો માટે, બધા જે આપણા ગ્રામ કક્ષાએ જે આપણા વર્કર્સ છે એમના દ્વારા પણ આ મેસેજ અપાવડાવ્યું છે. આપણા પંચાયત વિભાગ દ્વારા પણ, આપણા જે ત્યાંના સચિવશ્રી દ્વારા પણ બધા તલાટીઓને પણ એક મેસેજ ગયો છે. એટલે આપણે ફરી આ માધ્યમ દ્વારા પણ બધાને અપીલ કરીએ છીએ, કેમ કે જે રીતે વિદેશથી લોકો શહેરોમાં આવ્યા કે પછી બીજા રાજ્યોથી આવ્યા, એ રીતે એક સેકન્ડ વેવ કે જે લોકો શહેરોમાંથી કે બીજા જિલ્લાઓમાંથી પોતપોતાના ગામડામાં ગયા છે, એટલે એનું પણ આ પીરિયડ અગત્યનું છે. એટલે આપણે અગાઉથી પણ ઘરે ઘરે સર્વે કરીને પણ આ વાત કહી છે, લોકોને ફરી ભારપૂર્વક આ એક મેસેજ આપવા માંગીએ છીએ કે જેટલા લોકો બહારથી આવ્યા ગામમાં, ભલે આપણા ગામના જ વતની હતા પણ અત્યારે બીજે કોઈ શહેરમાં ધંધા અર્થે ગયા હતા પણ પાછા આવી ગયા હોય, તો એમને પણ જેટલું બને આપણે આઇસોલેશન ઘરમાં કહીએ કે બીજા લોકોના સંપર્કમાં લોકડાઉનનું
અમલ કરવા માટે ફરીથી આ ગામના જે બધા આગેવાનો છે, હોદ્દેદારો છે, એ બધાને ફરી આ માધ્યમ દ્વારા પણ આપણે અપીલ કરીએ છીએ. આવી સૂચનાઓ આપણે લેખિતમાં પણ આપી છે, સેટકોમ દ્વારા પણ કરી છે, પણ ફરી અપીલ કરીએ છીએ. અમુક રાજ્યોમાં, તમિલનાડુ જેવા રાજ્યોમાં આવા જે ગામમાં બીજા લોકો બહારથી આવ્યા છે એમને એક અલગ જગ્યાએ રાખ્યા છે. હવે આપણા ત્યાં આપણને વિશ્વાસ છે કે આવું કદાચ ન કરીએ તો પણ લોકો માનશે, અને આપણે એવી કોઈ કેસ નથી ઈચ્છતા કે ગામમાં કંઈક આવું રોગચાળો ફાટી નીકળે. એટલે ફરી બધાને અનુરોધ કે ગામડામાં પણ એક કે બે કે દસ એવા જે લોકો બહારથી આવ્યા હોય, ભલે આપણા જ હોય, કેમ કે આમાં આપણા પારખાની વાત નથી, પણ જે નિયમ બધા માટે સરખું છે એટલે એમને પણ હાઉસની અંદર કે જે હોમ ક્વોરન્ટાઇનનું હતું એ રીતે બિલકુલ સ્ટ્રિક્ટલી અમલ કરવા બધાને અનુરોધ છે, આદેશ પણ છે.